હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર ત્રણ જેની એક્ઝામ હવે શોર્ટ ટાઈમમાં સ્ટાર્ટ થવા જઈ રહી છે તો એ માટે આપણે કોમ્પ્યુટર અને આઈટી બ્રાન્ચ માટેના જે મોસ્ટ આઈએમપી પેપર કહેવાય કે આ પેપર જો આપ તૈયાર કરશો અને મિડમાં જો તમારા સારા માર્ક્સ હશે તો તમે નાઇન ઉપર એસપીઆઈ મિત્રો બિલકુલ આસાનીથી મેળવી શકશો ઇન શોર્ટ કે તમે આ પેપર જો તૈયાર કરી લેશો તો તમારી આવનારી પરીક્ષામાં સિત્તેર માર્ક્સમાંથી પંચાવનથી સાહીઠ માર્ક્સના ક્વેશ્ચન મિત્રો આ જ પેપરમાંથી હશે ઓલરેડી પ્રવેશ્યા એન્જિનિયરિંગ ક્લાસીસ દ્વારા સેમિસ્ટર વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સના બધા જ સેમેસ્ટરના જેટલા પણ સબ્જેક્ટ આવે એ તમામે તમામ સબ્જેક્ટ્સના પેપર આપણે દર એક્ઝામ વખતે અપલોડ કરીએ છીએ અને એમાંથી જ મિત્રો મોસ્ટલી પૂછાતું હોય છે તો આ વખતે પણ આપણે જે ન્યૂ સિલેબસ છે ડિપ્લોમા સેમિસ્ટર ત્રણ કે જેના પેપર તમને બીજે ક્યાંય જોવા મળશે નહીં તો મિત્રો આ ચેનલના માધ્યમથી બને તેમ મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયોને શેર કરો કે જેથી એ વિદ્યાર્થી મિત્રો પણ આજે મોસ્ટ આઈ પેપર છે મિત્રો એ તૈયાર કરી અને પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકે આ ઉપરાંત આજે આપણે જે વાત કરવાના છીએ બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ જે કોમ્પ્યુટર બ્રાન્ચનો સબ્જેક્ટ છે આ ઉપરાંત આપ જે જે તે બ્રાન્ચના સબ્જેક્ટ્સના પેપર જોઈતા હો મિત્રો કોમેન્ટમાં લખો તો જેમ બને તેમ ઝડપથી આપણે એ સબ્જેક્ટના પેપર અપલોડ કરીશું બીજું કે પેપરની તૈયારી કેવી રીતે કરવી એ પણ આપણે અહીંયા સિસ્ટમેટિક રીતે મિત્રો સમજાવવાના છે વિડીયોમાં તો વિડીયોને લાસ્ટ સુધી જુઓ તેમજ તમારા મેક્સિમમ ફ્રેન્ડ સાથે આને શેર કરજો આજનો સબ્જેક્ટ છે મિત્રો બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ ફોર થ્રી થ્રી ઝીરો સેવન ઝીરો થ્રી કોમ્પ્યુટર બ્રાન્ચ માટેનો સબ્જેક્ટ સૌથી પહેલો જે ક્વેશ્ચન આવે છે શોર્ટ ક્વેશ્ચન કે જે મોસ્ટલી બે માર્ક્સમાં મિત્રો પૂછાતો હોય છે તો આ બે માર્ક્સના ક્વેશ્ચનમાં ટોટલ આપણે પંદર ક્વેશ્ચન જ તૈયાર કરવાના છે આ પંદર ક્વેશ્ચન જો આપણે સારી રીતે તૈયાર કરીશું તો આવનારી એક્ઝામમાં જે શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે મિત્રો એમાં આપણને બિલકુલ આસાની રહેશે આ જે પણ ક્વેશ્ચન છે એ દરેકે દરેક ચેપ્ટરના છે અને ચેપ્ટર વાઇઝ જ હશે કે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફર્સ્ટ ચેપ્ટરના પછી સેકન્ડ થર્ડ ફોર્થ અને ત્યાર પછી મિત્રો જે સેકન્ડ ક્વેશ્ચન છે આ સેકન્ડ ક્વેશ્ચનમાં જેટલા પણ અહીંયા પ્રશ્નો છે આ બધા જ મિત્રો ફર્સ્ટ ચેપ્ટરના છે તો આપણે એ રીતે પણ તૈયારી કરી શકીએ કે ડેલી આપણે એક 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 ચેપ્ટર તૈયાર કરવાનું છે એમાં સૌથી પહેલાં વાત કરીએ તો એક દિવસ આપણે આ ક્વેશ્ચન વન એના જેટલા પણ શોર્ટ ક્વેશ્ચન છે મિત્રો આપણે ફક્ત પંદર જ ક્વેશ્ચન તૈયાર કરવાના છે મેક્સિમમ તમને ત્રણથી ચાર કલાક જ લાગશે જો તમે હજુ સુધી પણ બુક ઓપન નહીં કરી હોય છતાં પણ તમે એક દિવસ બેસશો તો પંદર દિવસ પંદર ક્વેશ્ચન તૈયાર કરતાં ફક્ત મિત્રો તમને ચારથી પાંચ કલાક મેક્સિમમ પાંચ કલાક જેટલો સમય લાગશે તો હજુ પણ તૈયારી સ્ટાર્ટ ના કરી હોય તો હજુ પણ આપણી જોડે સમય છે આ વિડીયોમાં જેટલા ક્વેશ્ચન છે એટલા તૈયાર કરીને પણ તમે પરીક્ષામાં સાહીઠ ઉપર માર્ક્સ મિત્રો મેળવી શકશો ત્યાર પછી ચેપ્ટર વન ચેપ્ટર વનમાં ફક્ત આપણે આટલા જ ક્વેશ્ચન કરવાના છે ટોટલ આઠ ક્વેશ્ચન હવે એક દિવસ આપણે ફક્ત આના માટે ફાળવવાનો છે એટલે જે પણ પેપર આપણે બનાવીએ છીએ એમાં ટોટલ છ ક્વેશ્ચન હશે છ ક્વેશ્ચન માટે આપણે છ દિવસનો ટાઈમ કાઢવાનો છે અને ડેલી પાંચ પાંચ કલાક તો આટલો શોર્ટ ટાઈમમાં પણ તમે કોઈ પણ સબ્જેક્ટને સારી રીતે પ્રિપેર કરી શકશો અને શ્યોરિટી સાથે જે પણ પેપર આવવાના છે એ આ જ ક્વેશ્ચનમાંથી મિત્રો મિનિમમ પંચાવનથી સાહીઠ માર્ક્સના ક્વેશ્ચન આ જ પેપરમાંથી આપણને મળી શકશે ત્યાર પછી જે ક્વેશ્ચન ચેપ્ટર ટુ છે એ ચેપ્ટર ટુનો છે આ ક્વેશ્ચન થ્રી આમાંથી પણ મિત્રો ફક્ત આપણે આઠ ક્વેશ્ચન જ તૈયાર કરવાના છે એમાં કેટલાક ક્વેશ્ચન સાત માર્ક્સના પણ આપેલા છે તો એ પણ આપણે ધ્યાનમાં રાખવું કે સાત માર્ક્સનો ક્વેશ્ચન હોય તો એને એ પ્રમાણે આપણે લખવાનો છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફોર એટલે કે ચેપ્ટર નંબર થ્રી એમાં ટોટલ આટલા ક્વેશ્ચન છે એ પણ આપણે મિત્રો એક દિવસ તૈયાર કરી અને સારી રીતે લખી શકીએ છીએ બીજું કે જો તમે આ પેપરનું સોલ્યુશન જોઈતું હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો આપણે વિથિન અ વન વીકની અંદર જેટલી પણ કોમેન્ટ હશે એ પ્રમાણે આપણે સબ્જેક્ટ્સના જે આઈ સોલ્યુશન કહેવાય પેપર વાઇઝ એ સોલ્યુશન પણ આપણે યુટ્યુબ પર અથવા તો વોટ્સઅપના માધ્યમથી તમારા સુધી પહોંચાડીશું તો એ માટે આ વિડીયોને મેક્સિમમ ફ્રેન્ડ સાથે શેર કરો દરેકે દરેક કોલેજના સ્ટુડન્ટ જોડે આ પેપર હોવું જોઈએ કે જેથી એ વિદ્યાર્થી મિત્રો પણ એક્ઝામમાં સારા એવા માર્ક્સ કવર કરી શકે તો ચેપ્ટર ફોર એમાંથી હશે ક્વેશ્ચન ફાઇવ અને લાસ્ટ આપણું જે છે ચેપ્ટર ફાઇવ એમાંથી આપણે ક્વેશ્ચન તૈયાર કરવાનો છે ક્વેશ્ચન સિક્સ તો આટલા ક્વેશ્ચન મિત્રો તૈયાર કરવાના છે આ ઉપરાંત આ ચેપ્ટર આ સબ્જેક્ટમાં જે સમ પૂછાય છે મિત્રો એફસીએફએસ રાઉન્ડ રોબિન અને શોર્ટેજ જોબ ફર્સ્ટ એ માટે તમારે ફક્ત આ બે એક્ઝામ્પલ જ સોલ્વ કરવાના છે એક્ઝામ્પલમાં રકમ મિત્રો બદલાઈ શકે છે આ ટાઈમને બધું બદલાઈ શકે છે પણ એકવાર જો તમને ઘણ ચાર્ટ બનાવતા આવડી જશે તો એ ચાર્ટ ઉપરથી તમે આ એક્ઝામ્પલ બિલકુલ આસાનીથી સોલ્વ કરી શકશો અને જેટલી મેક્સિમમ કોમેન્ટ અને વિડીયોની લાઈક આવશે એ પ્રમાણે આપણે આનું સોલ્યુશન છે એ પણ તમને ઝડપથી વોટ્સઅપ નંબર ઉપર આપણે આ જે વોટ્સઅપ નંબર છે વોટ્સઅપ નંબર ઉપર આપણે સોલ્યુશન પણ પ્રોવાઈડ કરીશું મિત્રો આ જ રીતે જો બીજા સબ્જેક્ટ્સના પણ તમારે મોસ્ટ આઈએમપી પેપર જોઈતા હોય તો જેમ બને તેમ ઝડપથી કોમેન્ટ કરો વિડીયોને મેક્સિમમ ફ્રેન્ડ સાથે શેર કરો લાઇક કરો અને બીજા સબ્જેક્ટ્સના ક્વેશ્ચન પેપર માટે ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો